नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वेनु हूँ के एम डाभी आपणी यूट्यूब चैनल डिजायर एज्युकेशन में आवकारू छू। हवे घणा बधा विद्यार्थीओनो प्रश्न छे के सर अमारी एग्जाम नजीक आवी रही छे, बहुज वांचीए छीए छतां कंई याद रहेतुं नथी। तो एना जवाब रूपे एक विडियो पर्टिक्युलर मात्र तमारा माटे ज बनाव्यो छे के केवी रीते वांचशो के जेथी तमने याद रही जाय। तो एना माटेनी महत्वनी टिप्स जाणवी होय तो आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने साथे साथे ध्यान थी सांभळता रहेशो। हवे हूँ तमने एक पछी एक एम सात जेटली महत्वनी टिप्स आपीश, एक पछी एक ध्यान थी तमे टिप्स ने सांभळी लेजो अने जो याद न रहती होय तो कोई पण जग्याए लखी लेजो। आ सात जेटली टिप्स ने जो तमे फॉलो करशो, अनुसरण करशो तो हूँ तमने 100% गेरंटी आपी छू के तमने आ बधुं ज वांचेलू तमारू याद रही जशे, एमां कोई शंकाने स्थान नथी। तो एमां सौथी महत्वनी टिप्स छे के आत्मविश्वास केळवो, एटले के कॉन्फिडन्स होवो जोईए। तमारा मनमां एवुं नक्की करो के हा मने याद रहेशे, एटले के पोतानो आत्मविश्वास कॉन्फिडन्स होवो जोईए। आत्मविश्वास ए सौथी अगत्यनी बाबतो छे, एटले ज तो कहेवाય છે કે દરેક વ્યક્તિએ બી હેપી રહેવું જોઈએ, મનની અંદર નક્કી કરી દેવું જોઈએ કે હા મને આવડી જશે અને મને યાદ રહી જશે। એટલા માટે પોતાનો આત્મવિશ્વાસ હોવો એ ખૂબ જરૂરી બાબત છે। તો સૌથી મોટી ટિપ્સ જે છે એ પહેલી એ છે કે તમારી અંદર પોતાનો આત્મવિશ્વાસ હોવો જોઈએ। બીજી ટિપ્સની વાત કરીએ તો એકાગ્રતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, એટલે કે ઘણીવાર એવું થતું હોય કે વાંચવા માટેની એકાગ્રતા વધે એવા પ્રયત્નો કરેલા ખૂબ જરૂરી છે। તો વાંચન કરેલા મુદ્દા સારી રીતે યાદ રહે એ માટે જરૂરી એવા ઘણા બધા પ્રયત્નો કરવાના હોય છે, જેમ કે યોગાસનો કરવા, વહેલી સવારે ધ્યાનમાં બેસવું, અથવા તો મગજને કસે એવી ક્યારેક રમતો પણ રમવી। પરંતુ આ રમતો દરરોજ રમવાની જરૂર નથી, જ્યારે પણ તમને એવું લાગે તો એકાદ અઠવાડિયે એકાદ દિવસ આ રમત રમી લેવી જોઈએ। ચેસ જેવી રમત માટેનું એટલા માટે સૂચન કરું છું કે જેનાથી બુદ્ધિનો વિકાસ થાય છે, તમારી એકાગ્રતા પણ વધે છે। તો આમ કરવાથી તમારી અંદર યાદશક્તિ વધશે, ધીરે ધીરે તમારી ટેવ પડી જશે અને તમારી એકાગ્રતા શક્તિમાં જો વધારો થશે તો ઓટોમેટિક તમે જે પણ વાંચશો એ બધું તમને યાદ રહી જશે। આગળની મહત્વની ટિપ્સ છે કે વાંચવા માટેનો જે સમય છે એ કઈ રીતે પસંદ કરવો, એટલે તમારા માટે વાંચવા માટે જો યોગ્ય હોય તો એ સવારનો વહેલાનો સમય અથવા તો મોડી રાતનો સમય પસંદ કરવો જોઈએ। ઘણી વખત તમે વાંચતા હોવ ત્યારે ઘણો બધો અવાજ આવતો હોય છે, ઘણું બધું ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય છે, તો આવા સમયે વાંચન ન કરો। આવા સમયે તમે લેટ ગો કરો, આવા સમયે કાં તો આરામ અથવા તો સૂઈ જાઓ, અથવા તો તમારું જો બીજું કંઈ હોમવર્ક હોય તો એ કરો। એટલે કે વાંચન સમયે તમારી આજુબાજુનું વાતાવરણ ખૂબ શાંત હોવું જોઈએ અને એવા સમય પસંદ કરો કે જે ખૂબ શાંત હોય, એટલે કે વહેલી સવારે અથવા તો રાત્રે મોડાનો સમય નક્કી કરો। પરંતુ જો મારું માનવું છે એ મુજબ કે જો સવારે વહેલી સવારે તમે પસંદ કરશો તો એ વધારે અનુકૂળ જણાશે, જેથી વાતાવરણ પણ ખૂબ શાંત હોય છે અને આપણે જાગેલા હોઈએ છીએ, આપણું મન પણ શાંત રહેતું હોય છે। તો આવી રીતે વહેલી સવારે વાંચન માટેનો સમય પસંદ કરવાની વાત કરું છું, એટલે કે વહેલી સવારે અથવા તો રાત્રે મોડેનો સમય વાંચન માટે પસંદ કરવો જોઈએ। વિદ્યાર્થીઓ થોડું યાદ રાખશો કે સવારે જ્યારે તમે વહેલા ઉઠો છો તો થોડી હળવી કસરત કરી લો, જેથી કરીને તમારું મન પ્રફુલ્લિત થઈ જાય। આ ઉપરાંત સવારે જ્યારે વાંચવા બેસો એ પહેલાં એક આપણે વાત યાદ રાખવાની છે કે દરરોજની આપણી જે રોજિંદી પ્રક્રિયાઓ છે જે કરીને પછી જ આપણે વાંચવા માટે બેસવું જોઈએ, જેથી કરીને વાંચન કરતી વખતે વચ્ચેથી આપણે ઊભું થવું જોઈએ નહીં। અને હા, મનોવૈજ્ઞાનિકોએ કહ્યું છે કે એક કલાકથી વધારે સમય કોઈ પણ વ્યક્તિને એકધારું યાદ રહેતું નથી, તો જ્યારે પણ તમે વાંચન કરવા બેસો તો વચ્ચે એક કલાક પછી નજીવી 5-10 મિનિટ અથવા 10-12 મિનિટ વચ્ચેનો વિરામ લઈ લેવો જોઈએ, રેસ્ટ લઈ લેવો જોઈએ અથવા બ્રેક લઈ લેવો જોઈએ, અને આ સમય દરમિયાન તમે જે પણ વાંચેલું છે તેને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો વાંચવા માટેનો બેસ્ટ સમય છે વહેલી સવારે અથવા તો મોડી રાત્રિનો સમય પસંદ કરવો જોઈએ। હવે આગળના ટિપ્સની વાત કરીએ તો જ્યારે પણ વાંચવા બેસો છો ત્યારે પ્રશ્નને વધુને વધુ કેટલી વાર વાંચવો એનો એક પ્રશ્ન આવે છે। તો જ્યારે પણ વાંચવા બેસો ત્યારે એકના એક પ્રશ્નને વધુને વધુ 3 વાર જ વાંચો, કારણ કે જો તમે એક પ્રશ્નને વધુ વગર વાંચવા બેસશો તો તમે વધારે કન્ફ્યુઝ થશો। માટે એકના એક પ્રશ્નને વધારે ને વધારે 3 વાર વાંચો। ચિંતા કરવાની જરૂર નથી કે મને યાદ રહેશે કે કેમ, 3 વાર વાંચ્યા પછી તેને યાદ કરવાનો પ્રયત્ન કરો, એટલે કે જવાબ વાંચો એમાં કયા કયા મુદ્દા આવે છે, કેટલા મુદ્દા આવે છે એ મનન કરો અને પછીના પ્રશ્નો પર જતા રહો। આમ ધીરે ધીરે તમને યાદ રહેતા જઈ જશે, તમને ટેવ પડી જશે અને આ રીતે તમારે યાદ રાખવાની એક જોરદાર રીત છે।
તો આ રીતે જણાવ્યા પ્રમાણે એકના એક પ્રશ્નને વધુમાં વધુ 3 વખત વાંચવાનું છે. વધારે વખત વાંચશો તો કન્ફ્યુઝ થશો, એટલા માટે વધારે વાંચન ન કરવું, એ ધીરે ધીરે આપણે યાદ રહી જશે. આગળની ટિપ્સની વાત કરીએ તો વાંચન કરવા માટે કેવી રીતે બેસવું એ પણ એક ખૂબ મહત્વનો પ્રશ્ન છે. કે ઘણા વિદ્યાર્થીઓને ટેવ હોય છે કે વાંચન કરતી વખતે તેઓ કેવી રીતે બેસતા હોય એ પણ ખૂબ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ સૂતા સૂતા વાંચે છે, અથવા તો દાખલા તરીકે કોઈ દિવાલ કે કોઈ વસ્તુને અડીને ટેકો દઈને વાંચતા હોય છે. તો તમારું વાંચેલું તમારે યાદ રાખવું હોય તો આ રીતે સૂતા સૂતા વાંચતા હોય તો એની ટેવ છોડવી પડશે. અને તમે દિવાલ સાથે અડીને માથું ટેકવીને જો વાંચતા હશો તો એ ટેવને પણ તમારી છોડવી પડશે. કોઈ પણ જગ્યાએ ટટ્ટાર બેસીને વાંચશો તો તમને 100% યાદ રહી જશે. ધીરે ધીરે આવી રીતે વાંચન કરશો તો તમારી યાદશક્તિ સારી થતી જશે અને તમને બધું જ યાદ રહી જશે. તો આ પણ એક ખૂબ અગત્યની ટિપ્સ છે કે વાંચવા માટે કઈ રીતે બેસવું. શક્ય હોય ત્યાં સુધી કોઈ એક ભોંયતળીએ ખૂબ ટટ્ટાર રીતે બેસીને વાંચવું, જેથી કરીને બધું વાંચન યાદ રહી જાય. આ પણ એક મહત્વની ટિપ્સ છે કે વાંચન કરતી વખતે ખોરાક ન લો. આ રીતે તમે જોશો કે વાંચન કરતી વખતે ઘણા વિદ્યાર્થીઓને ભૂખ લાગતી હોય છે તો એ ખાવા અથવા તો નાસ્તો કરવા માટે બેસી જાય છે. આ ટેવ બરાબર નથી. જો તમને વાંચન કરતી વખતે ભૂખ જેવું લાગતું હોય તો વધારેમાં વધારે લીંબુ શરબત અથવા તો રસના જેવું લઈ લેવું જોઈએ. અને તમે જો વચ્ચે વાંચન કરતી વખતે ખાવા બેસી જશો તો તમારા શરીરની અંદર પાચન ક્રિયા શરૂ થશે, એટલે કે તમારા મગજને થાક લાગશે, એટલે તમને થશે કે ચાલો થોડી સમય માટે સૂઈ જાઓ અથવા આરામ કરો. માત્ર લીંબુ શરબત જ લેવું જોઈએ, પણ જો ક્યારેક તમને ભૂખ લાગે તો ત્યારે જ લેવાની જરૂર છે. એટલે કે વાંચન કરતી સમયે ખાવાનું ન ખાવું જોઈએ. જો ખાશો તો તમને ઘેન ચડશે, વાંચનમાં રસ નહીં લાગશે અને કંટાળો લાગશે. એટલા માટે જ કહેવાયું છે કે વાંચન કરતી વખતે કોઈ પણ વસ્તુનો ખોરાક ખાવાની જરૂર નથી. અને વાંચવા પછી જે યાદ રાખવા માટેની છેલ્લી ટ્રીપ છે એ છે વાંચન કર્યા પછી લખવાની ટેવ પાડો. એટલે કે વાંચન કર્યા પછી બીજા અથવા ત્રીજા દિવસે જે પ્રશ્ન તમે વાંચ્યો છે એ વાંચન કરેલા જવાબને યાદ કરવા માટે લખવાનો પ્રયત્ન કરો. જેટલા મુદ્દા આવે છે એમાંથી કોઈ પ્રશ્નમાં 15 મુદ્દા આવતા હોય તેમાંથી બધા જ યાદ રહી જાય એવું જરૂરી નથી. તેનાથી 7-8 જેટલા મુદ્દા તમને યાદ રહી જાય તો એ તમારે લખવાના પ્રયત્ન કરવાનો છે. તો આ રીતે તમને એક ટેવ પડશે, ધીરે ધીરે યાદ રહેશે, જો તમને મજા આવશે. કારણ કે આપણી પરીક્ષા પદ્ધતિની અંદર પણ જોઈએ છીએ કે લખવાના માર્ક્સ મળે છે, માત્ર યાદ રાખવાના માર્ક્સ મળતા નથી. તો જેથી ધીરે ધીરે આપણે લખવાની ટેવ પડશે તો પરીક્ષાની અંદર ઝડપથી આપણે લખી પણ શકીશું. તો આમ વાંચન કર્યા પછી લખવાની ટેવ પાડો. તો આ થઈ મહત્વના 7 ટિપ્સ કે જે તમારા વાંચનની અંદર ઉપયોગી થશે. તો આવા જ વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં જોડાઈ રહેશો. અને આજે જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો સૌથી પહેલાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને નોટિફિકેશનમાં આવો વિડીયો મળી શકે. અને હા, આવા જ વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો. ત્યાં સુધી આવજો. દરેકનો ખૂબ ખૂબ આભાર.